આ સરકાર દર વર્ષે નવું બજેટ લાવે છે, પણ આ ટ્રાફિક રોજ રોજ વધતો જાય છે. અરે ભાઈ, આ બજેટ થી ટ્રાફિક માં રાહત પાકી. એમ? યસ. કેવી રીતે? એવી રીતે કે સ્ટેટ હાઈવે પરના ઇમ્પોર્ટ જંકશન પર ફ્લાયઓવર અને અંડરપાસ માટે 804 કરોડની યોજના માટે 79.50 કરોડ, ગોલ્ડન બ્રિજ અને બીજા 43 બ્રિજનું કામ ઝડપથી શરૂ થઈ જશે અને સાથે જ 10 રૂટના રસ્તા હવે થશે 4 લેન. હવે અંતરિયાળ રસ્તાઓને વધુ મજબૂત બનાવાશે અને ટ્રાફિક હળવો કરતા પુલ બનાવવા માટે રૂપિયા 1,346 કરોડની કરી ફાળવણી. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા 9,252 કરોડ ફાળવ્યા છે આ બજેટમાં. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના પાછળ 3 વર્ષમાં રૂપિયા 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ વર્ષે રૂપિયા 2,516 કરોડના ખર્ચે થશે માર્ગોનું સુદૃઢીકરણ, જેમાં પુલના બાંધકામ માટે રૂપિયા 235 કરોડ, રસ્તા પહોળા કરવા માટે રૂપિયા 327 કરોડ અને રોડ સુધારણા માટે ખર્ચાશે રૂપિયા 1,510 કરોડ. અચ્છા, તારે દર 2 દિવસે રાજકોટ જવાનું થાય છે ને? હા, તો તબક્કા હવે અમદાવાદ રાજકોટ હાઈવે પણ 6 લેન બનવાનો છે. રિયલી? યસ. હા, બજેટ તો બસ ફાસ્ટ ટ્રેક બજેટ છે. ચાલ, ગ્રીન સિગ્નલ.